हेलो फ्रेंड्स, हर्षुस किचन में आप सर्वनु स्वागत छे। आजे आपणे बनावा जई रह्या छीए सौराष्ट्रना प्रख्यात लसणिया भूंगळा बटेटा। तो बनावानी शुरुआत करिए। एनी अंदर मैं बटेटा तळवा माटे तेल मूकेलू छे। थोड़ू तेल गरम थाय एटले आपणे बटेटा ने तळी लेशुं। तेल आपणुं गरम थई गयुं छे, हूँ अंदर बटेटा उमेरुं छूं। अहींया मैं नानी साइजना बटेटा एटले के कटका करी लीधा छे। तमे आखा झीणी बटेटी पण तमे लई शको। आपणे बटेटाने थोड़ा गुलाबी थाय त्यां सुधी तळी लेशुं। तमे जोई शको छो के थोड़ा गुलाबी कलरना आपणा बटेटा थई गया छे। आपणे एने काढी लईए अने आज तेलनी अंदर आपणे भूंगळा पण तळी लेशुं। आपणे भूंगळा तळी लईए। आ भूंगळा आपणने बजारमां मळे જ છે। આમાં નાની સાઈઝના પણ ભૂંગળા મળે છે અને આ મોટી સાઈઝના પણ મળે છે। આપણા બટેટા પણ તળીને રેડી છે અને ભૂંગળા પણ તળીને રેડી છે। હવે આપણે એની ગ્રેવી માટેનો મસાલો બનાવીએ। અહીંયા મેં 2 મોટી ચમચી લસણીઓ જે લીધો હતો એને 10 મિનિટ માટે પાણીમાં પલાળી દીધો હતો, એ હું અત્યારે 4 થી 5 ચમચી લઉં છું। એક બાઉલની અંદર આપણે પહેલાં બધો જ મસાલો મિક્સ કરીશું। એની અંદર હું 2 ચમચી સોસ નાખું છું, કેચઅપ। બે ચમચી મેં ખજૂર આમલીની ચટણી છે એ રેડું છું। એક ચમચી ધાણા જીરું, 1 ચમચી જેટલું તીખું મરચું, 1 ચમચી કાશ્મીરી મરચું, સ્વાદ અનુસાર મીઠું। હવે પેસ્ટને પહેલાં મિક્સ કરી લઈએ। તમે જોઈ શકો છો કે આપણી આ પેસ્ટ એકદમ સારી રીતે મિક્સ થઈ ગઈ છે। હવે આપણે વઘાર માટેનું તેલ મૂકીશું। અહીંયા હું 4 થી 5 ચમચી જેટલું તેલ લઉં છું। તેલ ગરમ થઈ ગયું છે। ચપટી હિંગ 1 ચમચી એટલે કે 1/2-5 ચમચી જેટલી હળદર, અને હવે આપણે આ જે બનાવેલી જે પેસ્ટ છે એને ઉમેરીશું અને એને સારી રીતે આપણે મિક્સ કરી લેશું। 2 મિનિટ એને સાતળ્યું તો તમે જોઈ શકો છો કે બધો સરસ મસાલો આપણો શેકાઈ ગયો છે। હવે એની અંદર આપણે જે બટેટા છે એ ઉમેરી દઈએ અને એને મિક્સ કરી દઈએ અને આને 1 થી 2 મિનિટ માટે આપણે ફરી હલાવી લેશું। બધો મસાલો એની અંદર મિક્સ થવા દેશું। તમે જોઈ શકો છો કે તેલ પણ છૂટું પડી ગયું છે અને બટેટાની સાથે એકદમ મસાલો આપણો અંદર મિક્સ થઈ ગયો છે। હવે સર્વિંગ બાઉલમાં આપણે એને લઈ લઈએ। આપણે એનું ગાર્નિશિંગ કરી દઈએ, થોડા ધાણા। તમને હું બતાવું પણ ખરી, એકદમ સરસ સ્પાઈસી અને આપણા બટેટા રેડી છે, તો ખાવા માટે થઈ જાવ રેડી।